નમસ્કાર, હું નીરવ ગાંધી, પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાટણમાં પ્રામાણિકતાના થયા દર્શન. જૂનાગંજ ખાતે શાકભાજીનો વેપાર કરતા યુવાનને 2 તોલા સોનાનું મંગળસૂત્ર ભરેલું મળ્યું પાકીટ. તો મૂળ માલિકને સોનાનું મંગળસૂત્ર ભરેલું પાકીટ પરત આપી પ્રામાણિકતા અને ઈમાનદારીના કરાયા દર્શન. પાટણમાં હોળીમાં પરંપરાગત ઝેમનું ચલણ ઘટતા હાયડાનું ઘટ્યું વેચાણ. વેપારીઓ હાયડાનો પહેલા કરતા 50-70% બનાવી રહ્યા છે માલ ઓછો. તો હોળી ધૂળેટી પર્વ, હાયડા આપવાની પરંપરા જળવાઈ રહી હોય બજારોમાં હાયડાએ પોતાની પકડી રાખી છે મીઠાશ. જોઈએ આજના સમાચાર વિગતવાર. પાટણમાં સામે આવી પ્રામાણિકતા. દેવી પૂજક સમાજના શાકભાજીનું વેચાણ કરતા યુવાનને 1.5 તોલા સોનાનું મંગળસૂત્રવાળું પાકીટ મળતા આ 2 તોલા મંગળસૂત્રવાળું પાકીટ મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. પાટણ શહેરના જૂનાગંજ બજાર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી દેવી પૂજક સમાજના લોકો ઈમાનદારી અને પ્રામાણિકતાથી શાકભાજીનો ધંધો કરી રહ્યા છે. ત્યારે ગત રોજ રાત્રિના સમયે ઠાકોર અજીતસિંહ મનુજી પોતાના પરિવાર સાથે જૂનાગંજ બજાર વિસ્તારમાં શાકભાજી લેવા આવ્યા હતા ત્યારે તેઓની પાસે 2 તોલા સોનાના મંગળસૂત્રનું પાકીટ શાકભાજી લેતા સમયે પડી ગયું હતું અને તેઓ શાકભાજી લઈને ઘરે ગયા ત્યારે તેઓનું મંગળસૂત્ર રાખેલું પાકીટ ખોવાઈ ગયા હોવાનું અહેસાસ થતા તેઓ તુરંત જ જૂનાગંજે ખાતે આવી ગયા હતા. પરંતુ રાત્રિના 11-12 વાગ્યા હોવાથી એક પણ શાકભાજીના વેપારી દેખાયા ન હતા, જેથી તેઓ પરત આજે વહેલી સવારે જૂનાગંજ ખાતે આવીને પોતાનું 2 તોલાનું સોનાનું મંગળસૂત્ર પાકીટ ખોયા હોવાની વાત કરતા અહીં શાકભાજીનો ધંધો કરતા દેવી પૂજક પપ્પુભાઈએ સોનાના મંગળસૂત્રનું પાકીટ તેઓને મળ્યું હોવાનું જણાવતા મૂળ માલિકે રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ દેવી પૂજક પપ્પુભાઈએ મૂળ માલિક પાસે પાકીટની ખરાઈ કરવા નિશાની માનતા તેઓએ સંપૂર્ણ સાચી નિશાની બતાવતા દેવી પૂજક પપ્પુભાઈએ મૂળ માલિકને 2 તોલા સોનાનું મંગળસૂત્ર પાકીટ પરત આપી ઈમાનદારી અને પ્રમાણિકતાના દર્શન કરાવ્યા હતા અને પોતાનું સોનાનું મંગળસૂત્ર ભરેલું પાકીટ મૂળ માલિકને પરત કરતા દેવી પૂજક પપ્પુભાઈનો પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો અને જૂનાગંજ અનાજ બજારના એસોસિએશન માસુકમાઈ મોદી તરફથી દેવી પૂજક પપ્પુભાઈની ઈમાનદારી અને પ્રમાણિકતાને સલામ આપી તેને શુભેચ્છા પાઠવી હતી. રાત્રે અમે 22 તારીખે રાત્રે 8 વાગતા અંદાજે લેવાયા હતા શાકભાજી. તો પછી ત્યારે પછી અમે રાત્રે 10-11 વાગે અમને ખબર પડી. પછી અહીં રાત્રે 12 વાગ્યા આવ્યા પછી અહીંયા તો કોઈ કોન્ટેક્ટ થાય એવું નહોતું. પછી અત્યારે સવારે દસ વાગતા 23 તારીખે અમે રાત્રે સવારે 10 વાગે અમે અહીંયા આવ્યા. પછી અમે કોન્ટેક્ટ કર્યો પછી કે હા કે તમારું શું હતું કે પાકીટ હતું. પછી અમને પ્રૂફ અંદર માગ્યું કે શું શું તમારું પ્રૂફ હતું. તો અમે પ્રૂફ કીધું એમને. પછી અમે અમારું હતું એ અમને ચેકિંગ કરી પછી અમને પટણી સમાજ અમને રિટર્ન આપ્યું. આ પપ્પુભાઈ આશરે અમે રાત્રે માલ ભરતા હતા. બેન ઘરાક છે એમને તરત રાત્રે આવ્યા હતા. એક પાકીટ રોડ પરથી પડી ગયું તો મને મળી ગયું. તો મારા હાથમાં આવ્યું. બેન જતા રહેલા હતા. પછી સવારે ધારા ઉગે બેન આવ્યા તો મેં એને ખબર પડી કે મેં પછી એમને તરત જ પાછું આપ્યું. એમને કે 1.5 તોલાનું મંગળસૂત્ર છે અંદર સોનાનો. હા, મારા પટણી ભાઈઓ કેટલાય વર્ષોથી અહીંયા શાકભાજીનો ધંધો કરે છે. ખૂબ પ્રામાણિક છે, ખૂબ મહેનતુ છે. આ લોકો અહીંયા જે ધંધો કરે છે એ ઈમાનદારીથી ધંધો કરે છે. અમારા પપ્પુભાઈ અહીંયા રાતે એમની દુકાન વધાવતા હતા, શાકભાજી બધું ગોઠવતા હતા ઘરે લઈ જવા માટે. એ ટાઈમે એમને એક પાકીટ મળી હતું. એ પાકીટમાં એમને જોયું તો 1.5 તોલા જેવું અંદાજિત વજનનું મંગળસૂત્ર હતું અને એમને એમની પાસે આપણે રાખ્યું અને જે માલિકનું ખોવાયું હતું એ માલિકને પણ ઘરે ગયા પછી ભાન થયું કે આપણું કંઈક વસ્તુ ખોવાઈ છે. એ લોકો તાત્કાલિક પાછા આવ્યા પણ એ રાતે લગભગ 11-12 વાગ્યા હતા એટલે કોઈ મળ્યું નહીં. એ લોકો બીજા દિવસે સવારે એટલે આજે સવારે અહીં આવ્યા અને અહીંયા પૂછપરછ કરતા પપ્પુભાઈએ કીધું કે મને મળ્યું છે, તમે નિશાની આપો. એમને નિશાની આપી કે અંદર મારું મંગળસૂત્ર છે આટલા વજનનું અને આ ટાઈપનું પાકીટ છે. એટલે પપ્પુભાઈએ એમનું નામ અને મોબાઈલ નંબર લીધો અને પછી એમને એમનું મંગળ પાકીટ પરત આપ્યું. એ ભાઈ પણ અહીંયા જોડે ઊભા છે અને એમને પણ આ પપ્પુભાઈનો ખૂબ ખૂબ આભાર માન્યો છે. પા
પાટણ તાલુકા પંચાયતમાં આવેલી ટીડીઓની ઓફિસમાં ખાનપુર રાજકુવા ગામે નાખેલા બ્લોકના પૈસાના અસલ બિલોની માંગણી કરતા વિઠ્ઠલભાઈ રબારી નામના તલાટી ઉશ્કેરાઈ જઈને ફરિયાદ નગીનભાઈ મકવાળાને જાતિ વિષયક અપમાનિત શબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા એ ડિવિઝન પોલીસ મથકે વિઠ્ઠલભાઈ રબારી સંખારીવાળા વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવવા પાણી છે. ત્યારે પાટણ તાલુકાના ખાનપુર રાજકુવા ગામે આવેલા ઇન્દિરાનગરમાં મકવાણા સુરેશભાઈ હીરાભાઈના ઘરેથી મકવાણા કરશનભાઈ રત્નાભાઈના ઘર સુધી પેવર બ્લોક નાખવાની કામગીરી ફરિયાદી નગીનભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી અને તેના બિલ મંજૂર કરવાના બાકી હોય તે બિલ મંજૂર કરાવવા તેઓનો દીકરો લલિત 20 માર્ચ 2024 રોજ આશરે 1:45 આસપાસ નાયબ ટીડીઓ મકવાણાને મળેલ અને આ બાબતે તેઓ દ્વારા દીકરા લલિતને ટીડીઓને મળતા કહેલ, જેથી પાટણ તાલુકા પંચાયત ઓફિસ ખાતે ગઈકાલે સાંજના આશરે 3 વાગ્યાના આસપાસ ફરિયાદી નગીનભાઈ ગયા હતા અને ટીડીઓને મળતા તેઓએ બીજા દિવસે આવા કહેલ, જેથી 21 માર્ચ 2024 સવારના આશરે 12:20 આસપાસ હું તથા મારો દીકરો લલિતભાઈ એ રીતે પાટણ તાલુકા પંચાયત ઓફિસ ખાતે આવેલ અને ટીડીઓની ઓફિસમાં ગયેલા અને ટીડીઓને વાત કરી કે આ અમારા બિલની અસલ ફાઇલ કોની જોડે છે, જેથી ત્યાં ઓફિસમાં બેઠેલ અમારા ગામના તલાટી વિઠ્ઠલભાઈ રબારીએ ટીડીઓને કહેલ કે આ અસલ કાગળની ફાઇલ મારી જોડે છે, જેથી ટીડીઓએ તલાટી વિઠ્ઠલભાઈ રબારી પાસે ફાઇલ માંગતા વિઠ્ઠલભાઈએ કહેલ કે મારે તેને આ બિલ આપવું નથી અને આપવા દેવું પણ નથી, જેમ ફાવે તેમ બોલવા લાગે અને જેથી ફરિયાદી કહેલ કે તમે મને બોલશો નહીં અને મારું બિલ મને આપી દો તેમ કહેતા વિઠ્ઠલભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈ અને મને કહેવા લાગ્યા કે સાલા હલકી જાતના બંધ થા, પરંતુ મારો દીકરો ત્યાં હાજર હોય મને મારેલ નહીં અને મને જાતિ વિષયક અપમાનિત શબ્દો બોલી કહેવા લાગેલ કે જો ફરી મારી પાસે બિલની માંગણી કરીશ તો જાનથી મારી નાખીશ. આવી ધમકી આપેલ અને તે વખત હોબાળો થતા અન્ય સ્ટાફ ત્યાં આવી જતા ત્યાંથી નીકળી જતી વખતે કહ્યું કે આ બિલ લેવું હોય તો આ બિલના 18% લેખે 9000 રૂપિયા આપશો તો તમારું બિલ મંજૂર થશે, નહીં તો નહીં થાય તેમ કહી જતા રહેલ, જેથી આ તલાટી વિઠ્ઠલભાઈ રબારી રહે સંખારીવાળા પાસે ગામ ખાનપુરા રાજકુવા મુકામે ઇન્દિરાનગરમાં રાખેલ પેવર બ્લોકની મંજૂર પૈસા મેળવેલા અસલ બિલોની માંગણી કરતા અમારા ઉપર એકદમ ઉશ્કેરાઈ જઈ અમોને મારવા ઘસી આવેલ હોય અને જાતિ વિષયક અપમાનિત શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ હોય તેઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવવા પામી હતી. મારું ગામ ખાનપુર રાજકુવા તાલુકો જિલ્લો પાટણ. અમારા અનુસૂચિત જાતિના વિસ્તારમાં સુરેશભાઈ હીરાભાઈ મકવાણાના ઘર સુધી, મકવાણા કરશનભાઈ રત્નાભાઈના ઘર સુધી પેવર બ્લોકનું કામ એટીયુટીમાં આવે તેનું કામ અમે જાતે પોતે મેં કરેલ. તેનું બિલ લેવા માટે તારીખ 21/3/2024 દિવસે 12:20 તાલુકા વિકાસ અધિકારી સાહેબની ટીડીઓ સાહેબની ઓફિસમાં હું બિલ માટે ગયેલ. તે વખતે અમારા ગામના તલાટી વિઠ્ઠલભાઈ રબારી સાહેબની તો જગ્યાએ બેઠેલા અને મેં સાહેબને કહેલું કે મારા 2 થી 2.5 મહિના થયા પણ મને બિલ આજ દિન સુધી મળ્યું નથી તો મારી ફાઇલ કોના પાસે છે. એટલે ટીડીઓ સાહેબે કીધેલ કે ભાઈ ફાઇલ, તલાટી સાહેબને કીધેલ કે ફાઇલ મારી પાસે છે તો ફાઇલ આપી દો તો નગીનભાઈને બિલ આપી દઈએ. તો પેલા ઉશ્કેરીને એકદમ કહેવા માંડ્યા કે ઓને બિલ કે ફાઇલ આપવાનો નથી, એકદમ ઉશ્કેરી દઈ અને મને મારવા ઝાલ્યાનાર્યો અને મને કીધું કે સાલા હલકી જાતના બેસી જા અને તને જાનથી મારી નાખીશ અને મારી પાસે 18% પ્રમાણે ₹9000 લેવાની માગણી કરેલ, જેથી મેં આ 9000 રૂપિયા ના આપ્યા એ માટે મારું બિલ અટકાયું છે અને મારી ફરિયાદ મેં એ ડિવિઝનમાં દાખલ કરી છે અને ડેપ્યુટી સાહેબ મારી તપાસ ચાલુ છે. આજે હું તો ડેપ્યુટી સાહેબની ઓફિસમાં ગયો પણ ડેપ્યુટી સાહેબ નહોતા, તેમના રાઇટર હતા, તેમણે મને કહ્યું કે તમારી તપાસ ચાલુ છે. મેં એ કીધું કે એની અટક કેમ નથી કરી, એની તપાસ શું કરી એ મને જવાબ આપો. એટલે મને ગોળ ગોળ જવાબ આપેલ છે આજે સાહેબ. આરોપીને હજી અટકાય નહીં કરી, નહીં કરે. તમારે શું માંગ છે? મારે તો આરોપીને અટક કરે અને કાયદેસરને પગલા લે અને કોઈ આવું ઘટના બને નહીં અમારા ઉપર, અનુસૂચિત જાતિના અત્યાચાર કે કોઈ અન્યાય એવો ના થાય અમારી એ માંગ છે. પાટણ
પાટણ લોકસભાના ઉમેદવાર તરીકે કોંગ્રેસના ચંદનજી ઠાકોરને મેદાનમાં ઉતારવાની જાહેરાત કરતા જ તેઓના સમર્થકો, ટેકેદારો, શુભેચ્છકો અને કોંગ્રેસના આગેવાનો દ્વારા ભવ્ય આતશબાજી સાથે તેઓને શુભેચ્છા આપી હતી. ત્યારબાદ ચંદનજી ઠાકોરની પાટણ લોકસભાની ટિકિટની જાહેરાત થતા જ બીજા દિવસે પાટણ શહેરના TB3 રસ્તા પાસે આવેલ સદારામ બાપુની પ્રતિમાને ફૂલહાર કરી તેઓના આશીર્વચન મેળવ્યા બાદ ટોટાળા ખાતે શ્રી સદારામ બાપાના આશ્રમ ખાતે દર્શન કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. ત્યારબાદ સદારામ આશ્રમ ખાતે પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરનું ભવ્ય સન્માન સ્વાગતની સાથે ઉમળકાભેર તેઓને બાપાના આશીર્વાદ આપી વિજય ભવાની શુભેચ્છાઓ પાઠવી હતી. સવારે સુજનીપુર અમારી કુળદેવી માતાના આશીર્વાદ લીધા, એના પછી પાટણમાં પૂજ્ય સદારામ બાપાને માલ્યાર્પણ કરી અને ટોટાણા વાત્ય ગાટતે ટોલે હજારોની સંખ્યામાં પરમ કૃપાળુ પરમાત્મા સદારામ બાપાના આશીર્વાદ લીધા અને એનાથી આગળ કોંકરેજ વિધાનસભા, રાધનપુર વિધાનસભા, ચાણસ્મા વિધાનસભા અને આજે પાટણ વિધાનસભામાં માં ચુડેલ માતાના ધામ ગુણઘેર આવે પહોંચ્યા છીએ અને ખૂબ પ્રતિસાદ સારો મળી રહ્યો છે, લોકોનો પ્રેમ મળી રહ્યો છે, ભાવ મળી રહ્યો છે. અનેક દેવસ્થાનો પર મેં ધાર્મિક શિસ્ત નિભાવ્યા છે, સદારામ બાપાના ભગત તરીકે આશીર્વાદ પણ લીધા છે અને લોકોમાં જે પ્રેમ, ઉમળકા અને જે અમારું સ્વાગત ચોલાથી, સાલથી, ફૂલહારથી થઈ રહ્યું છે, આજે અમને આનંદ અનુભવું છું કે મને જે ભાવ મળી રહ્યો છે એ લોકોને સંપૂર્ણ વિશ્વાસ છે, મને મતદારો ઉપર વિશ્વાસ છે કે આવવાવાળા સમયમાં જંગી બહુમત કરીને મને જીતાડશે. આગામી લોકસભાની ચૂંટણી 2024 અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેને અનુસંધાને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન અને થાય તે માટે પોલીસ વડાના આદેશથી પાટણના સંવેદનશીલ વિસ્તારમાં સહિત અન્ય વિસ્તારોમાં શનિવારે પોલીસ તંત્ર દ્વારા અને BSFની એક પ્લટૂન ટીમ 30 જવાનો દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગે ડિવિઝન પોલીસ સ્ટેશન મોતીસા ચોક, રાજકાવાડા, લોટેશ્વર, મુલ્લાવાડ, ગંજીપીર, નીલમ સિનેમા, જૂનાગંજ બજાર, બગવાડા દરવાજા, હિંગલા ચર્ચના મેઇન બજાર, 3 દરવાજા, રતનપોલ થઈને પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશને સંપન્ન બની હોવાનું પોલીસ સૂત્રો તરફથી જણાવવા મળ્યું હતું. લોકસભાની ચૂંટણી અડવે પાટણ શહેરના એ ડિવિઝન વિસ્તારમાં પોલીસ તેમજ BSFના એક પ્લાટૂન દ્વારા, એટલે કે 30 જવાનો દ્વારા ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એ આયોજન હેઠળ BSF તેમજ પોલીસે સંયુક્ત ફૂડ પેટ્રોલિંગ કરી સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી અને લોકોમાં એક સારો મેસેજ જાય, શાંતિ જળવાઈ રહે એ હેતુથી ફૂડ પેટ્રોલિંગ કરવામાં. પૃષ્ટિ માર્ગમાં ઉત્સવોનો ખૂબ મહત્વ છે. વૈષ્ણવો વિવિધ ઉત્સવો મનાવી ઠાકોરજીને વિવિધ પ્રકારે લાડ લડાવે છે. શ્રી ઠાકોરજીને સુખ થાય તે માટે પ્રમાણે વસ્ત્ર, શૃંગાર સામગ્રી, સજાવટ વગેરે અંગીકાર કરાવે છે. એટલું જ નહીં, સુખમય સેવા દ્વારા પોતાના જીવનને પણ આનંદથી ભર્યું ભર્યું બનાવે છે. ત્યારે હોળી ખેલના ઉત્સવના 40 દિવસ પ્રભુને ખૂબ પ્રિય છે ત્યારે બધા ઉત્સવોમાં આ ઉત્સવ અનોખો છે. રસ ભર્યા અને આનંદ ભર્યા છે આ દિવસોમાં વસંત ધમાર હોળીના ખેલ દ્વારા પ્રભુ વ્રજ ભક્તો સાથે વિહાર કરે, સર્વે વૈષ્ણવ ભેગા થઈ હોળી ખેલે છે ત્યારે પ્રભુ ભક્તોને હોળી ખેલાવી તેમજ પોતે પ્રભુ સાથે હોળી ખેલી સુખની અનુભૂતિ કરે છે. આ સુખની અનુભૂતિ સાથે જ હોળીના ગીતો ગવાય છે અને રસિયા પણ કહેવામાં આવે છે. જેમ જેમ હોળીના દિવસો નજીક આવે છે તેમ તેમ વૈષ્ણવોના ઘરે, મંદિરોમાં અથવા અનેક વિવિધ વૈષ્ણવી સંસ્થાઓ દ્વારા વલ્લભ કુળના બાળકોની ઉપસ્થિતિમાં રસિયાનો કાર્યક્રમ યોજાય છે. મહાસુદ પૂનમને હોળીના દંડારોપણ થયા પછી હવેલીમાં ભારે ખેલ થતો હોય છે. ભક્તો કેસુડો અને પિચકારી તથા અબીલ ગુલાલ, ચોવા, ચંદનથી પ્રભુને ખેલાવે છે. પ્રભુની આ વ્રજ ભક્તો સાથેની આનંદભરી રસભરી લીલા છે ત્યારે સમસ્ત વૈષ્ણવ વણિક મહિલા પાંખ દ્વારા યમુનાવાડી ખાતે 11 દિવસે બાલકૃષ્ણ લાલજી મહારાજની મંદિરમાં પધારેલ બેટીજીની ઉપસ્થિતિમાં બંને મંદિરના મુખ્યજીઓ પણ ઉપસ્થિત હતા અને સર્વ વૈષ્ણવ વણિક ભાઈ બહેનોની સાથે ખૂબ જ સુંદર, આનંદદાયક અને ભક્તિમય પ્રસંગ યોજાયો હતો. તેમાં કીર્તનકાર ભાઈ બહેનોએ કીર્તન અને રશિયા ગાઈને વૈષ્ણવ વણિક ભાઈ બહેનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ત્યારે સમસ્ત વૈષ્ણવ વણિકના
પ્રમુખ જાગૃતિબેન ગાંધી, મંત્રી સ્નેહાબેન પરીખ અને એમની ટીમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મહિલાઓ દ્વારા કરવામાં આવેલા આ પ્રસંગમાં મહિલાઓ મોટી સંખ્યામાં હાજરી સાથે સાથે તેમના એચવીપીના ઉત્તર ઝોનના કોઓર્ડિનેટર યતિનભાઈ ગાંધી, જિલ્લા પ્રમુખ પ્રજ્ઞેશભાઈ ગાંધી, જિલ્લા મંત્રી પિયુષભાઈ પરીખ, પ્રમુખ મહેશભાઈ ગાંધી, મંત્રી પરાગભાઈ પરીખ, ભૂપેન્દ્રભાઈ શાહ સાથે ઘણી મોટી સંખ્યામાં ભાઈઓની હાજરી પણ રહી હતી. રંગોનો તહેવાર હોળી ધૂળેટીમાં રંગો છાંટવાની સાથે પારંપરિક સંબંધોમાં હાયડાની મીઠાઈ સાથેનો જેમ વહુ કે દીકરીને આપવાની દરેક સમાજમાં પરંપરા હતી, પરંતુ આધુનિક સમયમાં વર્ષો વર્ષ દરેક સમાજમાં જેમ આપવાનું ચલણ ઘટતા બજારોમાં 50-70% હાયડાનું મીઠાઈનું વેચાણ ઘટવામાં આવ્યું હોય તેમ વેપારીઓ હવે પહેલા કરતા 50-70% માલ ઓછો બનાવી રહ્યા છે. ત્યારે પાટણ ગ્રામીણ વિસ્તારોવાળા જિલ્લાઓ હોય, વર્ષો પૂર્વે હોળીમાં જેમ પરંપરા ખૂબ પ્રચલિત હતી, પરંતુ છેલ્લા 5 વર્ષથી તમામ સમાજના આધુનિકતાના કારણે જેમ પ્રથાનું ચલણ ઘટી રહ્યું છે, જેમાં પટેલ સમાજમાં સદંતર જેમ પરંપરાને તિલાંજલિ અપાઈ છે. ત્યારે સરસ્વતી તાલુકાના 5 જેટલા ગામોમાં આ વર્ષોથી સદંતર બંધ થઈ રહી છે. ત્યારે અન્ય તમામ સમાજમાં દર વર્ષે જેમનું પ્રમાણ ઘટી રહ્યું છે, ત્યારે હોળીના પર્વ ઉપર પ્રથમ સંતાનના જન્મ પ્રસંગે પ્રથમ હોળીમાં દર્શન વિધિ માટે સાસરી પિયર કે સ્નેહીજનો દ્વારા દીકરી કે પુત્ર વધુને જેમ લઈ જવાની પરંપરા વર્ષો પૂર્વે સમાજમાં પ્રચલિત હતી, જેમાં બાળક માટે કપડાં, હાયડા, ખજૂર આપે તો 300 રૂપિયા ખર્ચ, તેમજ જો સુખી ઘરના હોય તો સોના ચાંદીના દાગીના લઈ આપે છે અને 2500 રૂપિયા ખર્ચ થતો હોય છે. ત્યારે દાગીનાનો લઈ જવા તરફથી પરંતુ મોટા ભાગે દાગીના લેવાતા હોય છે. જેમ પ્રથાને આધુનિકતાનું ગ્રહણ લાગતા સૌથી વધુ અસર હાયડાના વેચાણ પર થઈ રહ્યું છે. ત્યારે વેપારીઓ શહેરના બગવાડા દરવાજાથી હિંગલા ચાચર વિસ્તારમાં આવેલા 8 જેટલી દુકાનો હાયડા વેચાણ કરતા વેપારી અને ફેરિયાઓ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે હાયડા હોલસેલમાં ₹80 અને છૂટક 100 ભાવે વેચાય છે. 4-5 વર્ષથી વેચાણમાં ઘટાડો થઈ રહ્યો છે. પહેલા 5-6 હજાર વધુ કિલો વેચાણમાં સામે આવેલ 2000 કે 3000 કિલો વેચાણ થાય છે. કેટલાક વેપારીઓ આ વર્ષે વેચાણ પણ બંધ કરી દીધું છે. માત્ર ઠાકોર સમાજ સહિત ગ્રામીણ વિસ્તારોમાં હોળી ધૂળેટી પર્વ હાયડા આપવાની પરંપરા જળવાઈ રહી હોય, હજુ બજારોમાં હાયડા અને પોતાની મીઠાશ પકડી રાખી છે. ત્યારે સામાજિક આગેવાન અને હાયડાઓનું વેચાણ કરતા વેપારીઓ સુરેશભાઈ પટેલે જણાવ્યું કે જેમાં પ્રથા એકદમ બંધ થઈ નથી, પરંતુ કેટલાક સમાજોમાં તેનું ચલણ ઓછું થતાં તેની સીધી અસર હાયડા ઉપર પડી રહી છે. અત્યારે અમે હાયડા આ સિઝનમાં એમ કે 40 વર્ષથી બનાવીએ છીએ, પણ આ ભાવમાં અમે છૂટકમાં 4 રૂપિયા લઈએ છીએ. જથ્થાબંધો કરી નહીં કરતા, અમે 2000 મચીએ છીએ, અત્યારે મજૂર મળતા નથી, બરાબર. એટલે હાયડા અમે ઓછા બનાવીએ છીએ, એમ અમારા દુકાન પૂરતા 10 કિલો 20 કિલો 50 કિલો સુધી બનાવીએ છીએ. અને આ ઠાકોરનો તહેવાર હોવાથી આ હાયડા એ લઈ જાય છે, બરાબર. અને બહુ હાયડાની ખપતે નહીં, આ તો અમે જાતે મચીએ એટલે 10 કિલો 20 કિલો 50 કિલો કાઢી શકીએ. બાકી હવે મજૂરે મળતા નહીં, બધા મોઘવાર એમ બધા મજૂર કે બેકારી છે, પણ મજૂર જ મળતા નહીં, પણ બેકારી તો નહીં આવે કે કોઈ આ હાયડા ભરવાવાળો 600 રૂપિયા લે, એટલે અમને પાલવતું નહીં, એટલે અમે આ ધંધો જ બંધ કરી દીધો છે. પરંપરાગત તહેવાર નજીકમાં આવી રહ્યો છે ત્યારે આ હોળી ધૂળેટી પર રંગોત્સવ, રંગ અબીલ ગુલાલથી એકબીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવે, બાળકો ધીંગામસ્તી કરે. બીજું, અત્યારે હાલ હોળી ધૂળેટી ઉપર 2 પ્રકારની પ્રથા ચાલતી હતી કે દીકરાની સગાઈ કરી હોય તો સામેના પક્ષે વેવાઈને હારડા આપવાની પ્રથા હતી. ખાસ કરીને ઠાકોર સમાજમાં આનું ખૂબ મહત્ત્વ હતું અને શહેરી વિસ્તારોમાં પટેલ હોય કે બીજા સમાજો હોય, એ સમાજોની અંદર કોઈના ઘરે દીકરો કે દીકરી આવે તો હારડો લઈને, હારડો આપીને શુભેચ્છા પાઠવવાની પ્રથા હતી. પરંતુ હમણાં કેટલાક સમાજે આ હારડાની પ્રથા બંધ કરી છે અને સરસ્વતી તાલુકામાં પણ ક્યાંક ને ક્યાંક અમુક સમાજે આ પ્રથા બંધ કરી છે. એટલે હારડાની પ્રથા બંધ થઈ ગઈ એવું જ નથી, પરંતુ પહેલાં કરતાં ખપત ઘટી છે. અને ભાવોની વાત કરીએ તો ગઈ સાલ કરતાં, એની આગલી સાલ કરતાં ભાવોમાં આશરે લગભગ 30-40% નો વધારો થયો છે.
કેમ કે હરડા બનાવવાનું કામકાજ મજૂરી વધારે થતી હોય એના કારણે હરડાના ભાવ પણ વધ્યા છે, એટલે આ હરડામાં ગરાગી ઓછી છે. પરંતુ આની સાથે સાથે ખજૂર, ધાણી, મગફળી અને આ બીજી વસ્તુઓનો પણ ખપત હોય, એટલે હોળીનો તહેવાર ધાણી અને ખજૂર અને હરડાથી ઉજવવામાં આવે છે. આ હોળી ઉપર આ બધી વસ્તુઓના લગભગ 20-25% ભાવ વધારો થવાથી થોડી ખપત પણ ઓછી થઈ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એકવાર નજર. પાટણમાં પ્રામાણિકતાના થયા દર્શન. જૂનાગંજ ખાતે શાકભાજીનો વેપાર કરતા યુવાનને 2 તોલા સોનાનું મંગળસૂત્ર ભરેલું મળ્યું પાકીટ. તો મૂળ માલિકને સોનાનું મંગળસૂત્ર ભરેલું પાકીટ પરત આપી પ્રામાણિકતા અને ઈમાનદારીના કરાયા દર્શન. પાટણમાં હોળીમાં પરંપરાગત ઝેમનું ચલણ ઘટતા હાયડાનું ઘટ્યું વેચાણ. વેપારીઓ હાયડાનો પહેલા કરતા 50-70% બનાવી રહ્યા છે માલ ઓછો. તો હોળી ધૂળેટી પર્વ હાયડા આપવાની પરંપરા જળવાઈ રહી હોય બજારોમાં હાયડાએ પોતાની પકડી રાખી છે મીઠાશ. આ સાથે આજનું બુલેટિન અહીંયા સમાપ્ત કરી છે. રજા આપશો. નમસ્કાર.